રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, રામ ભજી લે પ્રાણિયા પછી તારે ભજાશે નહીં, કાયા થાશે તારી જાજરી પછી બેઠું રેવાશે નહીં, કાયા થાશે તારી જાજરી પછી તારે બેઠું વાલા મળે નહી સપને સતસંગ, કૃપા થાય સદગુરુ દેવની તો ભક્તિ મારા, કૃપા થાય સદગુરુ દેવની જાય ભક્તિ મારા, કુછ બમણીયો ભાલો તને કેસરીયો વાગો 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 ભરીને જવું તો ખરા, અજાણ્યો સાતડો હોય તો ભલે અને બીક નો માર્યો હોય હોય તો ભલે, આ તો મારો દ્વારિકા નો નામ આજે ગોર વગડા ની અંદર એના ભગત ને દર્શન દેવા આવ્યો પ્રભુ, મારા નાથ આજે તમારો ભગત અંધકારમાં અંધ બની ગયો ને તમને પારખી ન શક્યો પ્રભુ, એ દ્વારિકા ના તળી કાળિયા ઠાકર વાલા, અમે તો કાળા માથા ના માનવી કહેવાય પ્રભુ, આજ સાધુ સ્વરૂપે તમે મને દર્શન દેવા આવ્યા અને આજ તમારો ભગત તમને પારખી ન શક્યો, માટે હે દ્વારકાના ધણી કાળિયા ઠાકર અરજીની પહેલી ભૂલ માફ કરજો મારા નાથ, માફ કરજો પ્રભુ માફ કરજો, હા હરજી લાડીલા ને પ્રેમીલા ભગત ની કોઈ ભૂલો હોતી નથી હરજી, અને જો કોઈ ભૂલો હોય તો એનો પ્રભુ એને માફ પણ કરી દેશે હરજી, હા મારા નાથ, જો આજ દ્વારિકા નો ઠાકર આજ દ્વારિકા નો ઠાકર અઘોર વગડા ની અંદર જો મને દર્શન દેવા આવ્યો હોય ને પ્રભુ, તો હે મારા નાથ, એ દ્વારિકા ના તણી કાળિયા ઠાકર અહીંયા આવવાનું કારણ હશે ને પ્રભુ, કારણ હશે ને પ્રભુ, હા હરજી આજે કૃષ્ણ અવતાર ની બાના ની પત રાખવા આજે હું તમને વનમકડે મળવા આવ્યો હતો હરજી, આજે હું તમને વનમકડે મળવા આવ્યો, હા મારા નાથ, આજ કૃષ્ણ બાણા ની ભટ રાખવા જો મને મારો ભગવાન અઘોર વગડા ની અંદર દર્શન દેવા આવ્યો હોય ને, તો મારા નાથ આજ તમારા ભગત નો ભાવ છે વાલા, આવો મારી ઝૂંપડીએ મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ, પાવન કરો પ્રભુ પાવન કરો, અરે ના હરજી અત્યારે મારે પોકરણ ગઢ ની અંદર રાજા અજમલ ને ત્યાં જોતા ધારણ કરવાની તૈયારી થાય છે હરજી, તો અત્યારે નહીં હું તારી ઝૂંપડી ફરી ક્યારેક આવીશ હરજી, ના પ્રભુ આવેલો અવસર અરજી પાટી કેમ જ આવવા દે મારા નાથ, કોઈક દિવસ નહીં પેલો દિવસ નહીં મારા નાથ, હે દ્વારકાના ધણી કાળિયા ઠાકર આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ વાલા મારી ઝૂંપડીએ, આવો તો આજ ને આજ વાલા મારી ઝૂંપડીએ, આવો મારા નાથ, આવો રામ મારી રે ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ નથી
ધીમે ધીમે ડગલી માંડી તમારા ભગત ની ઝૂંપડી પાવન કરો મારા નાથ, પાવન કરો પ્રભુ. આજ સુધી તો ભગવાન ભક્ત ને આધીન હોય એ વાત સાંભળી હતી પ્રભુ, બાજે વાત તમે સાબિત કરી મારા નાથ, સાબિત કરી પ્રભુ. આ હરજી, આજ હું તમારી ઝૂંપડીએ તો આવ્યો હરજી, પણ આજે તમારી ઝૂંપડી કેમ હાવ સુમસાન દેખાય છે હરજી? અરે મારા નાથ, આજે કીડીઓને કણ અને હાથીને મણ દેનારો અરજીને પૂછે તારી ઝૂંપડીમાં કોઈ દેખાતું નથી. હે મારા નાથ, આપ તો જાણો છો ભગતની ગસોટી શા માટે કરો નાથ, શા માટે કરો? હરજી આજે હું જાણું છું, છતાં પણ તમારા મુખે સાંભળવા માંગુ છું હરજી, કારણ કે તમારી ઝૂંપડીમાં કોઈ દેખાતું જ નથી હરજી. હા પ્રભુ, જો આજ મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો સાંભળો મારા નાથ. અરે કળિયુગની અંદર હરજી વાટી બાળ કુવાર હશે મારા નાથ, બાળ કુવાર હશે. અરે હરજી, આ હળાળ કળિયુગની અંદર કુવારું ના રે ભાઈ હરજી, આજે માટે રામદેવ પરણાવે, તમે પરણી લ્યો હરજી. ના પ્રભુ, મારે તો તમારા શરણની રજ બની તમારી ભક્તિ કરવી નાથ, માટે પરણવાની વાત રેવા દો પ્રભુ, રેવા દો પ્રભુ, રેવા દો. અરે ના હરજી, આજે તમને રામદેવ પરણાવે માટે પરણી લ્યો હરજી. ये बाबा राम दे परनावे, ये तमने पीर जी परनावे, तमने परनो बाती हर जी. Bye.
આજ જાણું કે રણુજાનો રામ મારો કાપડીઓ બની આવે, મારો હોનીડો બની આવે, મારો વેપારી બની આવે. પણ હે રણુજાના રામ, મારી ભક્તિમાં ખલેલ પહોંચે પ્રભુ, માટે પરણવાની વાત રેવાદ્યો. મારે તો તમારા સ્વરની રજ બની તમારી ભક્તિ કરવી પ્રભુ, ભક્તિ કરવી મારા નાથ, ભક્તિ કરવી. આ હરજી, હું તો એક મારા લાડીલા અને પ્રેમીલાની એક કસોટી કરતો હતો કે મારો લાડીલો અને પ્રેમીલો ભગત કઈ માં મોહની જાળમાં ફસાઈ તો નથી જાતો ને હરજી. હરજી, આજે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું હરજી. આજે તમારે જે જોઈએ તે માંગી લ્યો હરજી. અરે પ્રભુ, જો આજ રણુજાનો રામ હરજીને માંગવાનું કહેતો હોય ને પ્રભુ, તો આજ હરજી પાઠી તમારી પાસે માંગે મારા નાથ. આજ માનવાની ધરતી પર આપ જન્મ ધારણ કરો, ત્યારે જન્મ વખતની પહેલી આંધી મારા હાથે તવી જઈ મારા નાથ, મારા હાથે તવી જઈ. હરજી, આજ રામદેવ તમને વચન આપે છે, પોકરણ ગઢની અંદર રાજા અજમલે ત્યાં જ મારો અવતાર ધારો થઈ રહ્યો છે હરજી. મારા જન્મની આરતી આજે તમે જ ઉતારશો હરજી. અરે પ્રભુ, આજે બીજું વચન તમારા ભક્તને એવું આપો મારા નાથ, કે રામદેવ અવતારમાં જ્યાં તમારો ફોટો હોય ને પ્રભુ, હે દ્વારિકાના નાથ, હે રણુજાના રામ, ત્યાં તમારા ભગત અરજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ, મારો ફોટો હોવો જોઈએ. હા હરજી, આજે હું તમને એ પણ વચન આપું છું કે જ્યાં જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો પણ ફોટો હશે હરજી. હા પ્રભુ, મારા નાથ, ભગતને બબે વચન આપી દીધા મારા નાથ, પણ આપ ભૂલતા છો પ્રભુ. ગરીબ અરજી ફાટેલા તૂટેલા મારા લુગડા હોય, પોકરણ ગણતો વિશાળ રાજ્ય છે પ્રભુ, તો આજ તમારા ભગતને રાજમાં આવવાની રજા કેમ મળશે મારા નાથ, કેમ મળશે પ્રભુ? અરે ના હરજી, આજ તમે મુંજાવ નહીં. કારણ કે કૃષ્ણ અવતારની અંદર જ્યારે અજમલ રાજા મને મળવા આવ્યા હતા, જ્યારે એમને મેં વચન આપ્યા હતા, ત્યારે એમને મને એના ગળાનો હાર આપ્યો હતો. આજે હું ગળાનો હાર તમને આપું છું. રાજની અંદર કોઈ પણ ને બતાવજો, રાજની અંદર તમને જરૂરથી આવવા દેશે હરજી. હા મારા નાથ, હાલો પ્રભુ, આજ તમારો ભગત અરગથી વિદાય કરે મારા નાથ, અરગથી વિદાય કરે. હા સોરે ધણી રે મારે રામ દેવજી.